અમારા અમદાવાદના કૃષ્ણ દવે લખે છે કે અત્યારે તો કેવો યુગ આવી ગયો છે, કેવો સમય આવી ગયો છે, લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે કઈ કઈ ને થાકી ગયો, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ, બહારનું જ ખાવું, માણસ આપણે રાજકોટમાં માણસો ઘેરે જમતા જ નથી, 4 વાગે નીકળો તો તવીથા લઈને ઊભા જ હોય, ગમે ખાવાનું હોય ખાવાનું છે ને એ જોવાનું, અને અમુક અમુક બાયું એ તો ફરજિયાત કરી નાખ્યું બુધવારે બહાર લઈ જ જવા પર, હા ઓલો કે પૈસા નથી તો કે તમે રાંચી નાખો ને અમને બહાર આપો, ઓટલે ઉપાડીને ખાઈ લે, બુધવારે બહાર જ ખાવું પડે. અમારા રાવત બાપા તો એમ કહે છે કે એક જમાનો એવો આવશે પાવલીની કિલો ખાંડ થાય, કારણ કે હાજા હૈસિયત ખાહે, મને કે તેથી થેલીઓ ભરીને ભેગી રાખવી, મુઠ્ઠીઓ ભરીને ખાવી. લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કે કઈ કઈ ને થાકી ગયો, જાઓ હજુ ફાસ્ટ ફૂડ ખાઓ. ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે, ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે, પીઝા ને બર્ગર ની આખી આ પેટી ને બાપા રોટલી ને શાક ક્યાંથી ફાવે. કૃષ્ણ દવે એ બહુ સારી કવિતા, અત્યારના યુવાનો યુવતીઓ ઉપર કટાક્ષ કર્યો છે. ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે, પીઝા ને બર્ગર ની આખી આ પેટી ને રોટલી ને શાક ક્યાંથી ભાવે, વર્ષોથી કેદ થઈ બોટલુમાં સળતા તા, ઈ પીણા ને પીવો ને પાવ, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. આ કેટલો ટાઈમ થયા ઈ બાટલીઓમાં ભર્યા હોય ભગવાન જાણે, માણા ઉપા જ હોય, નળીઓ નાખીને 3-3 જણા મોઢા માંડીને પીતા હોય, અમુક તો હમા ફૂકું મારતા હોય, આયરે પીવાની મજા શું કામ આવે, એ મને મેં એક દી જોયું તો ખબર પડી. ખરેખર કેટલો ટાઈમ થયા વાસી પીળ્યું હોય એ માણસ ખાય છે, ખરેખર ઘરના ખોરાક જેવો શુદ્ધ આહાર નથી જગતમાં ક્યાંય. એનાથી આગળ તો બહુ સારી વાત કરી છે કૃષ્ણ દવેએ કે અપ્રુડેટ કાગડી, કાગડી ને કાગડાઓ માઇકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા. હા, એ અત્યારના કલાકારો ઉપર, આપણા જૂના જે ગીતો હતા એ ગીત બધાય પુહાઈ ગયા. હા, મેં પૂછા કેમ છે કેમ છે, એ તારા બાપુજીને પૂછી લે, શું આપણા જૂનવાણી ગીતો હતા, કેવા આપણા ગીતો હતા, કે આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા જાહુ મારા મેરબાન, હાલો ને આપણા મલક માં, આપણા મલક માં ઉતારા વોરડા, એ ઉતારા કરી ઘોડે ચડજો મારા મહેરબાન, હાલો ને આપણા મલક માં. આ ગીતો બધાય ભુવાઈ ગયા, આપણા કેવા ભજનો હતા, એ બધાય ભજનો ધીમે 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 ભૂંહાવા માંડ્યા છે. અપ્રુડેટ કાગડી ને કાગડાઓ માઇકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા, લુગડા ફાટી જાય ન્યા સુધી કૂદકા મારે, બોલો. અપ્રુડેટ કાગડી ને કાગડાઓ માઇકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા, ચાંચ ભીંજાય નહીં એવા ખાબોચિયામાં નીકળી પડ્યા છો તમે નાવા, ઉપરના ગીત લીલા પડતા મૂકીને રિમિક્સના ગાણાઓ ગાવ, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. લીમડાને આવી ગયો છે તાવ, લીમડાના દાદા કે કઈ કઈ ને થાકી ગયો, જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ. પછી બાટલા ચડાવવા પડે, એનો બીમાર પડ્યો ને તે ચાદર ઉટીને ગયો, એ કે આ 10 દિવસથી તાવ ઉતરતો નથી, ડોક્ટર સાહેબ કે બાટલો ચડાવવો પડશે, પગ લાંબો પી કાકા, એ કે પગ ન હોય તો એ કે આ ચાદર ઊંચી કરી જો, હાથ નથી તો હવે મારે શું કરવું, બે હાથ કપાઈ ગયા, આ પગમાં ચડાય ને કે આ મને એમને જેમ છોકરાઓને સિંહો પકડાવે એમ પકડે, શું ઈ જવું ઉભું ઉભું, બીજું ખરેખર કૃષ્ણ દવે એનાથી આગળ બહુ સારી વાત કરી છે કે કાન એ થૂકવાનો ખૂણો નથી,
आपने भगवान कान दीता से, कान से ने ये तो खरेखर वायर विना नो बिल विना नो टेलीफोन से, जीवो त्या सुधी बात उठाय बेरा होय ने एक वात हारी को गाड़ियो देवा आवे तो मशीन बंद करीने बैठा होय भले थरणी आंटकी बोले गाड़ियो देने वही जाए पछी मशीन चालू करे तो इन्हें मूंगू फिल्म जो तो एवं लगे आ काने थी बने त्या सुधी नबड़ी वातु न सांभळवी कान ए थूकवानो खूणो नथी नथी पेट ई कोई नो उकेड़ो आ पेट से उकेड़ो नथी गमी डायबाज राखवामां पाव पाजित के नाक रगड़ो के नाक पाणी पूरे के नाक कान ए थूकवानो खूणो नथी नथी पेट ई कोई नो उकेड़ो आपड़ा आ चेहरा पर बीजाना नख आ विकृति रूपी विदेशी संस्कृति ना नख भला माणा भारत नी संस्कृति ने विखोड़िया भरी जाए कान ए थूकवानो खूणो नथी नथी पेट ई कोई नो उकेड़ो आपड़ा आ चेहरा पर बीजाना नख सेना मारी जाए छे उजेड़ो अरे मांदा पड़वानु पोसाय कदी कोई नहीं अने पूछा छे आ डॉक्टर ना भाव જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ અમારા ડોક્ટર સાહેબ બેઠા એટલે કહું હા લીમડાને આવી ગયો છે તાવ લીમડાના દાદા કે કઈ કઈને થાકી ગયો કે જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાઓ આમ તો હકીકતમાં હું પ્રેમની વાત કરતો તમને હા પ્રેમ છે ને પ્રેમ એમ કરો તો ગલગલિયા હા ઘણાયનું નામ જ પ્રેમજી હોય પછી હાડત્રી વર્ષ સુધી આંટા મારતો એક લોકલો ગાતો હોય મેં પૂછા કેમ છે કેમ છે પ્રેમ તો એ પોતે જ છે અમારે એક રાકેશ પટેલ છે એને બહુ સારી વાત લખી છે પ્રેમને નાત જાતના અંતર નથી હોતા અને પ્રેમને વગાડવાના કોઈ જંતર નથી હોતા હા એ કંઈક વાગી જાય વાગે તે ત્રીજી શેરી એમ ખબર પડે કે વાગ્યા પ્રેમને નાત જાતના અંતર નથી હોતા અને પ્રેમને વગાડવાના જંતર નથી હોતા પ્રેમ કોઈને થઈ જાય છે એવા મંતર નથી હોતા નકર બધાય માદળીએ બાંધી લી પ્રેમ કોઈને થઈ જાય એવા મંતર નથી હોતા પ્રેમ કોઈ પણના નિરંતર નથી હોતા અને પ્રેમ વચ્ચે દિવાલોના ચણતર નથી હોતા અને પ્રેમ કરવાનું શીખવાડવું પડે એવા પાસે ભણતર નથી હોતું હા એ તો એમને એમ થાય પ્રેમને દેણું ખબર ન હોય તો થઈ જાય બોલો પછી ખબર પડે કે આ ધંધો કરવા જેવો નહીં મોર કો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે ધ્યાન લગો નટકી દીપક ધ્યાન પતંગ લગો પનહારી કો ધ્યાન લગો મટકી પાણીયારીનું ધ્યાન જેમ વાતો કરતા હોય પણ બેળાની માથે હોય એવું ધ્યાન લાગી જાય પનહારી કો ધ્યાન લગો મટકી ચકવાન કો ધ્યાન ચકોર લગો અને ચકવાન કો ધ્યાન દિનેશ ટકી મીન મનોહર પ્રેમ સુ સાગર પંથ પ્રવીણ રહ્યો અટકી હા આ પ્રેમની વાત છે પણ એ જેને કર્યો હોય એને ખબર હોય હા એ કે નહીં જ ખબર પડી જાય બોલો હા ટાંગા ફગવા માંડે એકલો એકલો વાતું કરી જતો સાયકલ લઈ નીકળો હોય તો એકલો એકલો વાતું કરી જતો બોલો કેટલા એને વેપારમાં એવું ઘણા નુકસાન કહે આમાં આમાં આમ કરીને આમ આ શું કરે હા ખબર ન પડે પ્રેમ ગાંડાને ડાયા કરી નાખે અને ડાયાને ગાંડા કરી નાખે એ પ્રેમ પ્રેમની પીપરમેટ તો એવી છે કે ઘડીક મીઠી લાગે તો ઘડીક ખાટી લાગે અને ઘડીક તીખી લાગે હા બહુ મીઠી લાગે ને તો ગળા બેહી જાય નથી ઘોકરા અવાજ થઈ જતો અને ખાટી લાગે તો ફોજા ચડી જાય પઈ ગયે બોલો તીખી લાગે ને તો આખા શરીરે બળતરા ઉપડે ક્યાંય મોયર ન પડ્યું નથી ભવનાથના મેળે વૈયા જતા ગાતા હોય ધૂણી રે ધખાવી અમે તારા નામ ખાવી